બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગત રાત્રે આવેલા વરસાદે ખેડૂતોની ખેતીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગત રાત્રે આવેલા 72 મીમી વરસાદના કારણે સૂકી પડેલી જમીન ભીની થતાં વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો ખેતી પર આધારિત છે, જોકે હવે ભૂગર્ભના પાણી ઓસરી જતાં ખેતીનો વ્યવસાય પણ પડી ભાગ્યો છે. ધાનેરાના મોટાભાગના ખેડૂતો હવે માત્ર ચોમાસા ઋતુ પર આધાર રાખી ખેતી કરી રહ્યા છે. સમયસર વાવણી લાયક વરસાદ આવે તો પાકની ઉપજ મળે તેમ છે, અને જો સમયસર વરસાદ ન આવે તો ખેડૂતોને નુકસાન પણ વેઠવું પડે છે. જોકે ગત મોડી રાત્રે આવેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ફરીથી નવજીવન મળ્યું છે. થોડાક દિવસ અગાઉ પડેલા વરસાદમાં ઘણા ખરા ખેડૂતોએ મગફળી, બાજરી અને કપાસના બીજ રોપ્યા હતા, અને રોપણી કર્યા પછી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. જ્યારે કે કેટલાક ગામડાઓમાં મગફળી તેમજ બાજરીનો પાક પાણી વગર બળી પણ ગયો હતો, અને મોંઘા ભાવના બિયારણ, દવા સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડે તેમ હતો, જેમાં ગત રાત્રિ વરસાદ વરસતા ખેડૂતોની ફરીથી આશા બંધાણી અને મેઘરાજાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાલે અષાઢી બીજનો વરસાદ અમારે આવ્યો છે, ખૂબ જ વરસાદ થયો છે. એમાં પાક અને કપાસ, મગફળી અને એરંડા હતા. વરસાદ આવ્યાથી ખૂબ ખૂબ આભાર અમે ખેડૂત માને છે. વરસાદ 10-20 દિવસ સુધી ચાલશે, પાક ના આવ્યો તો અમારે ખૂબ પાક નિષ્ફળ જાય એમ હતું, અને પાણી ઊંડે જાય છે દાડે દાડે. 3000 ફૂટ પાક્યા પણ પાણી ખાલી ઘડો ભરાય એટલું જ આવે છે. વરસાદ થઈ ગયો, એમાં આભાર ન થયો તો ખૂબ ખૂબ અમારે નુકસાન હતું. કેવા પ્રકારના પાકોનું વાવેતર? પાક સર કપાસ અને એંડા અને બાજરી અને મગફળીનો કરે છે. ત્યાં વરસાદ થઈ ગયો તો સારું, ન કે અમારો પાક નિષ્ફળ જાય એમ હતો. ધાનેરા તાલુકામાં ચોમાસા ઋતુ દરમિયાન સૌથી વધારે મગફળી, બાજરી, એરંડા અને કપાસની ખેતી થાય છે. આમ તો જે ગામમાં ભૂગર્ભમાં પાણી છે ગામના ખેડૂતોને વરસાદની જરૂરિયાત હોતી નથી, પરંતુ જે ગામોમાં પાણીની ગંભીર સમસ્યા છે એ ગામના ખેડૂતો ચોમાસા ઋતુ દરમિયાન ચાતક નજરે વરસાદની રાહ જોતા હોય છે. જોકે ગતરોજ પડેલો વરસાદ 72 મીમી નોંધાયો છે. ચાલુ વર્ષ દરમિયાન વધુને વધુ વરસાદ આવે અને ધાનેરા તાલુકાના ભૂગર્ભના તળ ઊંચા આવે તેવી પ્રાર્થના ખેડૂતોએ કરી રહ્યા છે. કોરી ધાકોર પડેલી જમીન પર વરસાદનું પાણી પડતા આજે ખેતરોમાં પાણી ભરાયેલા નજરે પડ્યા છે. ધાનેરા તાલુકાની કુમર ગામની વાત કરીએ તો અમારા ગામની અંદર પહેલા વરસાદ આવેલો હતો અને વાવેતર કરેલું હતું, છતાં ફરીથી વરસાદ આવતો આ વરસાદ આધારિત ખેતી હોય અને પાણીના તળ ખૂબ ઊંડા જતાં પાણી પૂરતું પ્રમાણમાં નથી, તેના કારણે ફરીથી આ ખેતી સજીવન થઈ છે, અને ફરીથી જો વરસાદ ખેંચાય તો પરિસ્થિતિ ગંભીર થાય તેમ છે. કેવા પ્રકારનું વાવેતર કરો? શું વાવેતર? વાવેતરમાં એરંડા, દિવેલા, કપાસ, મગફળી અને બાજરીનું વાવેતર કરે છે. જો વરસાદ ખેંચાય તો પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ સર્જાય. આ વરસાદ જે ગઈકાલે આવ્યો, કેવો વરસાદ? ગઈકાલનો વરસાદ બહુ સારો હતો, પાક સજીવન થયા છે. હવે કેટલા દિવસ સુધી ચાલે? અમે હવે 10-10 દિવસ સુધી ફરીથી વરસાદ થાય તો વાવેતર ફરીથી ટકી રહે અને સારી સ્થિતિમાં રહે. અચ્છા, વરસાદ કદાચ ન આવ્યો હોત તો? આ વરસાદ ના આવ્યો હોત તો આ બધો પાક નિષ્ફળ જોત અને ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનું ભોગવવું પડત.